બ્યુટી કેમ છો અમદાવાદ? એક વાત તો અમદાવાદની, ઓકે, હું જ્યારે બી અમદાવાદમાં આવું છું ને, ઓકે, તો મારે હંમેશા સૌથી વધારે તાળીઓ હું પાડું છું. આજે મને તમે ઉલટું કરીને બતાવી શકશો? જોવું છે. મારું એક કેને નિવેદન છે બધાને, ઘણા બધા લોકો, ઓકે, હમણાં યોગીભાઈ કીધું, ઉત્સાહ, મોટિવેશન બહુ જરૂરી છે લાઈફમાં. જે માણસ મોટિવેશન હોય ને એનો બિઝનેસ નહીં વધે. ફોરેવરની પ્રોડક્ટમાં પ્રોત્સાહન બહુ જરૂરી છે. તમારું ઉત્તેજના, તમારી ઉત્તેજના, તમારે ઉત્તેજિત થવું પડશે. નહીં હોય તો કોઈ ડોક્ટર પાસે દવા લઈને ઉત્તેજિત થઈ જાઓ. સિરિયસલી, એનું કારણ કહું તમને, હું તમને સમજાવું છું બિઝનેસ. સપોઝ લેસ્ટરભાઈ મારી પાસે આવ્યા, એક્ઝામ્પલ છે લેસ્ટરભાઈ, તમે ભલે અમારી પાસે આવ્યા, પણ હું તમારી પાસે આવ્યો. આ બહુ સારો બિઝનેસ છે અને બહુ કે આમાં તમારું ભવિષ્ય બહુ ઉજ્જવળ થઈ જશે, તમારા દીકરા દીકરીઓનું ભવિષ્ય બહુ ઉજ્જવળ થઈ જશે. પ્રોડક્ટ બહુ સારા છે અને એલોવેરા છે, બહુ કે આમાં તમારે કે લાઈફ આખી સુધરી જશે. આ બી એક ઉત્સાહ છે, ઓકે. અને આ જ વસ્તુ લેસ્ટરભાઈ મારી પાસે બેસ્ટ બિઝનેસ છે, દુનિયાનો સૌથી બેસ્ટ એલોવેરાના પ્રોડક્ટ, આખી હેલ્થ બદલી નાખે છે. છે ને ડિફરન્સ? તમે કયા માણસ સાથે જોડાવા માંગશો, પેલા વાળા કે બીજા વાળા? તો પછી તાળીઓ કેમ નથી વગાડતા? શરૂઆત કોનાથી કરવાની છે? નહીં તો સામે વાળો કહે છે કે આનામાં દમ નથી, તો પછી મને ક્યાં લઈ જશે? ઓકે દોસ્તો, મારું નામ ઉમેશ છે. હું આ કંપનીમાં 10 વર્ષ થઈ ગયા મને, 10 વર્ષ ને 10 દિવસ. કેટલા? આજે 10મો દિવસ છે. 10 વર્ષ પછી તમારી જેમ જ હું આવ્યો હતો અહીંયા આગળ. 20 વર્ષથી હું સોનાનો બિઝનેસ કરતો હતો, ગોલ્ડનો બિઝનેસ, અને બાપ દાદાનો બિઝનેસ હતો. 40 પેઢીનો હિસાબ છે મારી પાસે. એટલે મારા દાદા, એના દાદા, એના દાદા, એના દાદા, 40 પેઢીનો હિસાબ છે. બોલો, વંશ વૃક્ષ હોય સર, યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ જસ્ટ, ઓકે, ઇફ ઓકે, બટ આઈ વિલ ડુ માય બેસ્ટ. 40 વર્ષનો 40 પેઢીનો વંશ વૃક્ષમાં બધાએ સોનાનું કામ કર્યું, ઓકે. અને મેં હાઈ પ્રોફાઇલ થોડું, કારણ કે લોકોને સમયની સાથે બદલાવવું પડે ને, એવી રીતના હાઈ પ્રોફાઇલ સોની બન્યો. છેલ્લા સાત વર્ષમાં હું 40 પેઢીમાં સૌથી પૈસાદાર વ્યક્તિ હું બની ગયો. ફક્ત ફોરેવરના કામના હિસાબે, સોનાનો બિઝનેસ કરીને નહીં. હા, હજુ પાછળ વાળાને ખબર નથી પડી કઈ. મેં શરૂઆત કરી હતી તો ઘણા બધા પ્રશ્નો હતા. 22 અને 24 કેરેટ સિવાય કઈ આવડતું નહોતું. ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો હોય છે કે કેવી રીતના થશે, શું થશે, કેમ કરશું, હશે નહીં થાય, કેટલા મળશે, પાણી ઠંડુ છે, પાણી કેટલું ડીપ છે, એ બધું જાણવું હોય. ત્યાં પગ નાખીને જોયા, એમ ન થાય. શું કરવું પડશે? તમારે સ્વિમિંગ કરવું હોય, સ્વિમિંગ શીખવું હોય તો શું કરવું પડશે? ઉતરવું પડશે ને પાણીમાં. ફોરેવરમાં બી ઉતરો. મેં 2002માં આ કંપની જોઈન કરી હતી અને શરૂઆત કરી હતી. પેલા પ્રોડક્ટ યુઝ કર્યા હતા મધરને ઓસ્ટિયોઆર્થરાઇટિસની તકલીફ હતી, સંધિવાદની. પ્રોડક્ટ એમનાથી સ્ટાર્ટ કર્યા, રિઝલ્ટ મળ્યું. જેવું રિઝલ્ટ મળ્યું, એમણે, હું તો બિઝનેસમાં ઇન્ટરેસ્ટેડ નહોતો, પણ એમણે થકી આ બિઝનેસ મારા ઘરમાં આવ્યો એમ સમજો. આશીર્વાદ છે મારા મધરના. એક જોરદાર તાળી મારી મધર માટે પાડો પ્લીઝ, કારણ કે એમની બદોલત હું અહીંયા ઉભો છું. એમણે અજાણતા લોકોને કહેવા માંડ્યું કે ઉમેશ ઓલો પીળો ડબ્બો લઈ આવે છે અને એને પીવું છું અને મારું કે શરીર બી ઓછું થવા માંડ્યું છે અને મને બહુ સારું ફિલિંગ આવે છે. દોસ્તો, એ મને ખબર જ નહોતી, એ અજાણતા જ લોકોને કહેવા માંડ્યા હતા. કારણ કે 9 વર્ષથી એ ક્યાંય બી કોઈ બી સમારંભમાં કે ક્યાંય લગ્નમાં કે ક્યાંય જાતા નહોતા, કારણ કે પગનો દુખાવો એટલો એક્સ્ટ્રીમ હતો. અને જેવું આ સારું થવા માંડ્યું એટલે બધે જવા માંડ્યા. જે મતલબ ભાઈએ કીધું, અત્યારે હું ભાગી દોડી શકું છું, મને હાર્ટનો પ્રોબ્લેમ હતો, હવે નથી, એમ જવા માંડ્યા. એટલે લોકો પૂછવા માંડ્યા, એમને લાલ ગાલ એકદમ ટામેટા જેવા થઈ ગયા. એ વસ્તુ યાદ રાખજો,
કે જે ભી એલોવેરા જેલ પીતો હશે ને એના મોઢા પર છલકશે. એમના મોઢા પર એલોવેરા જેલ દેખાવા માંડ્યું તો લોકો પૂછવા માંડ્યા કે તમે લ્યો છો શું, તમારી આટલી બધી સારી સેહતનું રાજ શું છે? તે બહુ વધારે ભણેલા નથી. એમણે કીધું પીળો ડબ્બો પીવું છું, એમાં કુંવારપાટુનો જ્યુસ છે, ઉમેશ ક્યાંક અમેરિકાની કંપનીમાંથી લઈ આવે છે અને પીવું છું, બહુ સારું થઈ ગયું. આ શબ્દો શરૂઆત થઈ હતી અને આજે લગભગ મારી ટીમમાં હજારોની સંખ્યામાં લોકો વર્લ્ડ વાઇડ રોજ પ્રોડક્ટ ખાય છે અને લો પ્રોડક્ટ પરચેસ કરે છે. એમના હરેક પરચેસ પર મારા મધરના આશીર્વાદે અમુક પર્સન્ટેજ મારા ખીચામાં આવે છે. ઘણા બધા લોકોને એમ જ હોય, ચેન બનાવવાનું છે મને બધું ખબર છે. અરે તને બધું ખબર હોય તો બેંકમાં કેટલા છે? એ જે માણસ એમ બોલતો હોય ને મને બધું ખબર છે, એના બૂટના સોલ જોવાના હોલ હશે અંદર. એવા માણસની સલાહ નહીં લેતા પ્લીઝ. શરૂઆતમાં સૌથી પહેલો પથરો મારા બાપુજે મૂક્યો રસ્તામાં. પથરો એટલે ઓબ્સ્ટ્રક્શન, કે તું 20 વર્ષથી સોનાનો બિઝનેસ કરે છે, એટલો પાવરફુલ ડિઝાઇનર છો, તારે પૈસા વધારે કમાવા છે તો 2-3 હોલસેલર વધારે બાંધ, વધારે પૈસા ઇન્વેસ્ટ કર, વધારે મહેનત કર. હું 17 કલાક તો કામ કરતો હતો પહેલા. સવારે 7 વાગે હું મારી ફેક્ટરી ઓપન કરતો હતો અને રાત્રે 1 વાગે 2 વાગે કાંઈ નેઠો નહીં, એટલી મહેનત કરતો હતો. તો બી મારા છોકરા સારી સ્કૂલમાં, એટલે સારી ઇન ધ સેન્સ ધ બેસ્ટ સ્કૂલમાં નહોતા ભણતા, ઓકે ને, કે ગુડ સ્કૂલમાં ભણતા હતા, બેટર અને બેસ્ટ. આપણા બધા જેટલા બી મા બાપ અહીંયા બેઠા છે ને, એમને મારું એક કહેણ છે કે અગર તમે તમારી માટે કઈ ન ચાહતા હોય ને સારી જિંદગી માટે, અગર એમ જાય મારું તો થઈ ગયો, હવે મારે શું આવું જીવું, આ તો તમારા બચ્ચાઓ માટે ફોરએવરમાં કેવી રીતના કામ કરવાનું છે હું હમણાં સમજાવીશ. સમજવું છે ને? ઓકે ગુડ. નાઉ શરૂઆત કરી, મારા બાપુજી કે 20 વર્ષથી ગોલ્ડનો બિઝનેસ કરે છે તો તારે વધારે કામ કર્યું તો 2-3 હોલસેલર વધારે માંગ અને વધારે મહેનત કર. 50-60 વર્ષ પહેલા છે ને હાર્ડવર્કિંગ નો કોન્સેપ્ટ હતો. શું હતું? હવે હાર્ડવર્કિંગ નો કોન્સેપ્ટ, ખાલી હાર્ડવર્કિંગ નહીં ચાલે, સોરી, 180 રૂપિયા દાળ 1 કિલો થઈ ગયો, હવે હાર્ડવર્કિંગ ચાલે, હવે સ્માર્ટ વર્ક બી કરવું પડે હાર્ડવર્કિંગ સાથે. જે લોકો બી અહીંયા આગળ, બે રીતે પૈસા કમાવાય, પૈસા કમાવાની બે રીત છે, એક આઈ વર્ક હું કામ કરું અને બીજું છે મારી ટીમ કામ કરે. કઈ સિસ્ટમમાં વધારે પૈસા મળશે? અત્યારે તમે લોકો જ્યાં બી કામ કરો છો પૈસા કમાવા માટે, ત્યાં તમારી માટે એક બી ટીમ કામ કરશે ફોરએવર છોડીને? સોરી, નહીં થાય. અહીંયા આગળ ટીમ ઓટોમેટિક બને છે. ટીમ કેમ બને ખબર છે? મેં આ 5 માણસોને આગળ જે બેઠા છે એમને ફોરએવર નું એ બી અને સી રટ્ટો મરાઈને એકદમ વ્યવસ્થિત રીતે શીખવાડી દીધું. પહેલા મેં શીખી લીધું, બધી ટ્રેનિંગો અટેન્ડ કરી, બધી સેમિનાર્સ અટેન્ડ કરી અને મેં શીખી લીધું. મેં આમને શીખડાવી દીધું, એમણે બીજી રોમાં શીખડાવ્યું. એમનું બી કામ છે લોકોને સમજાવવાનું, એમણે બી બીજી રોને સમજાવવાનું, બાકીની બધી રોને બીજી લાઈન વાળા સમજાવ્યું. મેં કેટલા લોકોને સમજાવ્યું? ખાલી આ પહેલી રો. પણ આ જેટલા બી લોકો બેઠા છે ઉપર, એ બધા લોકો ફોરએવરના સિસ્ટમ પ્રમાણે મારી ટીમમાં ગણાય. અને આ જેટલા લોકો કાંઈ બી ટર્નઓવર કરે એના ટર્નઓવર ઉપર અમુક પર્સન્ટેજ મારા ખીચામાં આવી જાય, એને કહેવાય નેટવર્ક માર્કેટિંગનું કમિશન. એકદમ સિમ્પલ લોજિક, બધાને ખબર હોય, પણ હું તો રોજ બોલાવું છું, રોજ લોકોને છું, કોઈ આવતું જ નથી. અને શરૂઆત શબ્દો કેવું કે નહીં, આપણે કે તમે આવશો ના, હું આવીશ કે. જે માણસ નાથી વાક્ય સ્ટાર્ટ કરશે એનું ભવિષ્યમાં આગળ નહીં વધી શકે. અને 99.99% પહેલો શબ્દ તમારા મોઢામાંથી શું નીકળે? ના કે હું આવવાનો જ હતો, કે ના કે હું જઈશ, ના હું કાં બોલવાનું. નાવ ધીરે ધીરે મારા બાપુજી એ કીધું કે રોજ જમતા જમતા ટોકે, રોજ જમવા બેસે ને એટલે ટોકે કે બેટા દીકરા કે તું ધ્યાન રાખજે, આપણે દવામાં તું ભણેલો નથી વધારે, દવાનું કઈ આવડતું નથી આપણને, તું વેચવા જઈશ હવે બધું ફોનાનો બિઝનેસ છોડીને.
એટલે મારે કેમ કેવું? એનો મતલબ શું હતો કે તું આ બિઝનેસ પહેલા સૌથી પહેલા તમારા ફેમિલી મેમ્બર્સ તમને ઓબસ્ટ્રક્શન નાખશે, અન્ડરસ્ટેન્ડ ધેટ વેરી વેલ. સૌથી પહેલા તમારા જે લવ વન્સ, તમારા જે ઘરના લોકો છે ને, એ લોકો જ આડા આવશે. તો શું કરશો? છોડી દેશો? ભલે દીકરા દીકરી તમારી જેમ જ કે નહીં કે આમ જ જિંદગી કાઢે, હાલશે ને? હાલશે કોઈને? ના જોરથી બોલો ને. હા, જેટલા લોકો ના ઈ ના બોલશે ને, એ લોકોનું ગોરિયરમાં હાથ હશે. સમજી ગયા? નાઉ મેં બી શરૂઆત કરી, હવે બાપુજીની ઉપર કેવી રીતના જાઉં, એમને કેમ સમજાવવા? એટલે મેં એક આઈડિયા કરી, હંમેશા પ્રોબ્લેમને નહીં જોવાનો, નહીં તો પ્રોબ્લેમ દીકરા દીકરીની જેમ મોટો 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 થતો જાય. શું કરવાનું? હંમેશા પોતાનો સમય અને દિમાગ સોલ્યુશનમાં લગાડવાનો. શું? કે આ પ્રોબ્લેમ તો છે કે બાપુજી ના પાડે છે, હવે એનું નિવારણ શું? એટલે નિવારણ ગોતવામાં મેં આઈડિયા લગાવી કે જૂઠું બોલીને એક વખત ન્યાય આગળ લઈ જાઓ, ઈ સરાઉન્ડમાં લઈ જાઓ, ઈ એવા વાતાવરણમાં લઈ જાઓ જ્યાં મારા બાપુજી ઓટોમેટિક મને હા પાડી દે. કારણ કે એ એટલા બધા લોકોને મળે અને બધા કે આ બહુ સારો બિઝનેસ છે, બહુ સારો બિઝનેસ છે, એટલે મારા બાપુજી એટલી તો સમજે કમસે કમ કે આ છે તો સારો બિઝનેસ. એટલે હવે વાતાવરણમાં લઈ જવા માટે હવે લઈ કેવી રીતના જવા? જૂઠું બોલ્યો કે આપણે કોઈ વેપારીને મળવા જવું છે તો તમે આવશો તો ગેરંટી રહેશે. શું? આપણે લઈ જાય ને ગેરંટી વાળું. લેસ્ટરભાઈ, મારા બાપુજીને મેં સ્કૂટર પર બેસાડ્યા પાછળ, ત્યારે મારી પાસે સ્કૂટર હતા, અત્યારે 3 ગાડી છે. બાપુજીને સ્કૂટર પર બેસાડ્યા અને લઈ ગયો, પેલા અંધેરીમાં ઓફિસ હતી ત્યાં આગળ લઈ ગયો, અને ત્યાં આગળ મોટી 10,000 સ્ક્વેર ફીટની ઓફિસ હતી ત્યાં લઈ ગયો. બહુ બધા લોકો આંટા મારતા હતા અને બહુ બધા લોકોના હાથમાં પીળા બાટલા, મારા બાપુજી જોઈને હેપટાઈ ગયા કે આ શું કે આવો બિઝનેસ કે બધા અહીંયા આગળ કે સેલ્સમેન જ છે બધા, કે બધા બાટલા લઈ લઈને વેચતા હશે. મારે તો કે નહીં કે માથાનો દુખાવો થઈ ગયો. એટલે મેં એમને એક સેમિનારમાં બેસાડ્યા, અને મારું નસીબ એટલું સારું હતું કે ઇંગ્લિશમાં સેમિનાર, એટલે મારા બાપુજીને બધું લાઈક નાઉ અત્યારના સરને બી થોડું 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 થોડું. પછી બહાર આવીને પાછું એ જ ઓલી કેસેટ વાગવા માંડી રાતના જમતી વખતે, બેટા તું ધ્યાન રાખજો, હો ક્યાંક તું કે ને કે ખોટો થયો, ક્યાંક તારો ટાઈમ બગડ્યો, તારા રૂપિયા ક્યાંક ફસાઈ ગયા, તો અમે લોકોએ તારા ઉપર કે ને કે તારા શોલ્ડર પર જીવીએ છીએ, તો અમારું શું થશે? એકચ્યુઅલી એમનો એ તમને શું કામ કે ને ના પાડે ખબર છે? કારણ કે તમને પ્રેમ કરે છે. જે બી લોકો ના પાડે ને, એમને તમારે વિચાર કરવાનો કે તમને પ્રેમ કરે છે, તમારું સારું વિચાર કરે છે કે તમે ક્યાંય ફસાઈ ના જાઓ, ક્યાંય તમારા પૈસા ના અટકી જાય, તમારો ટાઈમ વેસ્ટ ના થાય, એવું એમની ચાહત હોય, તમે ક્યાંય અટકી ના જાઓ. ઇન શોર્ટ, એમણે જોયું તું આ બિઝનેસ નહીં, એમણે સમજ્યો તો, એમને એક્સપોનેન્શિયલ ગ્રોથ શું છે એ ખબર નહોતી. એમણે ખાલી કેવું કર્યું તું, કેવું કામ, એમને સ્માર્ટ વર્કની કોઈ બી ગતાગમ નહીં હતી. હવે સમજાવું કે રીતના? પાછું ન્યા ને ન્યા જ ઉભો રહી ગયો હું તો. રાતના પાછી કેસેટ વાઈ ગઈ, એટલે મેં કીધું આ તો બધું ઉપરથી ગયું, હવે શું કરું? પાછું અઠવાડિયું 10 દિવસ થયું, હવે ક્યાં મારી પાસે બીજો કોઈ રાસ્તો? મારા બાપુજી ના પાડે તો મારે આ કામ કરાય નહીં. આ સિસ્ટમ હતી, એકચ્યુઅલી હું સોલ્યુશન જ ગોતતો હતો. અને મેં કીધું એક વાર ફરીથી જૂઠું બોલવા દે. અને નસીબ જોગે ત્યારે જયારે કહે ને કે તમે કઈક સારું વિચાર કરો ને, તો આખી દુનિયાની બધી જે તાકાતો છે ને, એ તમારી સાથે થઈ જાય. બિલીવ કરો છો એમાં? સારો વિચાર કરજો પ્લીઝ. હા, સો મેં વિચાર કર્યો કે હે ભગવાન, કે મારા બાપુજી હા પાડી દે, ગ્રીન સિગ્નલ આપી દે, તો બહુ સારું થશે. એટલે જ્યાં એવો વિચાર કર્યો ને, ત્યાં મારા બાપુજી મેં કીધું કે હવે પાછું આપણે પાછો એક હોલસેલર પાસે જવું છે. ક્યાં કીધું? હવે મારા બાપુજી શરત મૂકી, એ કે તારે ત્યાં ઓલી ઓફિસમાં નથી લઈ જવો ને મને, હલવાઈ ગયો. હવે ના ના, ત્યાં નથી જવું, બા માટે પ્રોડક્ટ લેવા છે, પણ ત્યાં જવું નથી, કઈ બેસવું નથી આપણે. હવે હું પ્રોડક્ટ લેવા ગયો, મેં પ્રોડક્ટ લઈને કો ગયા હતા ઉસ દિન, ઓર ઉસ દિન પે લાઈટ ચલા ગયા. મેરા પિતાજી કો વાલેચા ચેમ્બરમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં મસ્ત હતી બેસવાની, તો ત્યાં એમને બેસાડીને હું પહેલે માળે ગયો, પહેલે માળે ઓફિસ હતી. અને મેં કીધું આજે આવશે નહીં, એ પહેલે જ નીચે, હું નીચે બેઠો છું કે તું તારે તું લઈને આવશો. એના બે કારણ હતા, એક તો એમને બહુ ઠંડી લાગતી હતી,
એસીમાં એટલે બી ઉપર નહોતા આવતા. અને બીજું કારણ હતું, એમને કાંઈ બી સમજમાં આવતું નહોતું. એટલે આ વખતે કેમ કરવું? અને જો સારું કરતા હોય ને ત્યારે લાઈટ ગઈ, હવે બિલ ના બને, બિલ ના બને ત્યાં સુધી હું પ્રોડક્ટ ના લઈ શકું, પ્રોડક્ટ ના લઈ શકે ત્યાં સુધી અમે લોકો હોલસેલર પાસે જૂઠું બોલીએ તો એટલે જવું પડે તો ન જઈ શકે. એટલે મેં મારા બાપુજીને કીધું, મેં કીધું લાઈટ ગઈ છે, હવે તમારે વેટ કરવો પડશે, એની કરતા તમે ઉપર આવી જાઓ ને, આપણે ચા પીએ ઉપર. ત્યારે પેલા ચા મળતી હતી ત્યાં, એટલે મેં બોલાવ્યા ઉપર. અને લાઈટ નહોતી તે છતાં એક સેમિનાર થતો હતો, અને એ સેમિનાર હતો અપર્ણા તલપડે કરીને એક લેડી છે, બહુ સારા લીડર છે, અને એ હિન્દીમાં સેમિનાર હતો એ દિવસે. અને એ અપર્ણા તલપડે શું બોલ્યા એ મને ખબર નહોતી, કારણ કે હું તો બાર આટા મારતો હતો. મારા બાપુજીને અંદર બેસાડીને મેં કીધું, જેવું કામ થશે હું તમને બોલાવીશ, પાછળ જ દેશે. અને એ દિવસે અપર્ણા તલપડે જે મીટિંગ કરી અને એમનો ફોકસ એકદમ ક્લિયર થઈ ગયો કે આ બિઝનેસ બહુ પાવરફુલ છે. રાતના બીજી કેસેટ વાગી કે બિઝનેસ બહુ સારો છે. એમને સમજમાં આવ્યું, પહેલી મીટિંગમાં સમજમાં ના આવ્યું, ઘણી વાર એવું થાય તો બીજી મીટિંગમાં લઈ આવ્યા. એટલે બિઝનેસ બહુ સારો છે, પણ તું એક સાઈડમાં ચાલુ કરાને. શું કે? આપણો બિઝનેસ બંધ નહીં કરતો મને કે. મેં કીધું વેરી ગુડ, ગ્રીન સિગ્નલ મળ્યું. ત્યારથી ભાગવાનું સ્ટાર્ટ કર્યું. મારા બાપુજી અત્યારે અસિસ્ટન્ટ સુપરવાઇઝર છે. દર મહિને એક જણાને ગમે ત્યાંથી ગોતી આવે દુખી આત્મા કે આને બિઝનેસમાં લગાડે મને કે, આના ઘરમાં બહુ તકલીફ છે. કેટલું સારું. બીજા એવા લોકો તમને જે તમારા સર્કલમાં એવા લોકો છે જે 10-15 હજાર રૂપિયા દર મહિને કમાતા હશે અને સ્કૂટરમાં 50 રૂપિયાનું પેટ્રોલ નાખીને દાબેલી ખાઈને જીવન કાઢતા હશે ને, એવા લોકો સલાહ આપશે તમને. ફરીથી રિપીટ કરું? કરું રિપીટ? 10-15 હજાર રૂપિયા કમાતા હશે ફક્ત, સ્કૂટરમાં 50 રૂપિયાથી પેટ્રોલ વધારે નાખે, બે છોકરાને ટાંકી પર બેસાડે, એવા લોકો સલાહ આપશે તમને કે આ બિઝનેસ નહીં કરતો તો શું કરશો? છોડી દેશો? એને ખબર, એને તમારે ખબર પાડવાની છે. કારણ કે ઈ બી તમે જે કરી રહ્યા છો ઈ બી ઈ જ પરિસ્થિતિમાં જીવે છે. તો તમારે એને ગમે એમ કરીને 3-4-5-6 મીટિંગમાં જૂઠું બોલીને બી મીટિંગમાં લઈ આવો. કોકનું ભલું થતું હોય તો જૂઠું બી બોલો. હા, કિડનેપિંગ કહેવાય. એવી રીતના બિઝનેસ સ્ટાર્ટ કર્યો. ધીરે 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 પહેલા વર્ષમાં મારી 2000 રૂપિયા ઇન્કમ થઈ. કેટલી? આખા વર્ષ પાર્ટ ટાઈમમાં કામ કરતો હતો, એક બે કલાક. પણ હું મનન ચિંતન બહુ કરતો હતો એટલે ભણતો તો બહુ. ચાટી ગયો ફોરેવર નાખ્યો સર, મેં ચાટ ગયા ફોરેવર કોઈ 1 સાલ. સર કો સમજ નહીં આવે ચાટી ગયો એટલે શું. એલોવેરા જેલ માટે 2 કલાક બોલી શકું, ફક્ત એલોવેરા જેલ માટે. બિચન પિચિસ માટે અલગ, ફ્રીડમ માટે અલગ. એમ શીખી ગયો, શીખી ગયો એટલે બોલવાનું સ્ટાર્ટ કર્યું. ધીરે 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 બોલવાનું ચાલુ કર્યું. અને એમ કેને કે ઓલું લોગ મિલતે ગયે, કારવા બનતા ગયા, પણ એવી કોઈ દિશા મળતી નહોતી. દિશા મળી અને એક પ્રણ બાંધ્યું કે 5 વર્ષના ગાળામાં મારે કમસે કમ 1500 સ્ક્વેર ફીટ નો એક ફ્લેટ લેવો છે ફોરેવરના માધ્યમથી. આ નિર્ધાર મેં કર્યો હતો 2004માં, જ્યારે 2003માં હું સુપરવાઇઝર મેનેજર બન્યો. 1.5 વર્ષ લાગ્યું હતું ત્યારે મને, ત્યારે કોઈ બી હેલ્પ નહોતી મળતી. કોઈ આટલા સારા પ્રોસ્પેક્ટ ના ઓલા કે પ્રોસ્પેક્ટસ નહોતા, આટલા લિટરેચર સારા નહોતા. તમારી માટે તો બધું રેડી છે. એલોવેરા જેલ કોઈ ભોજો બાપો કોઈ ઓળખતું નહોતું. સમજાવવું પડતું હતું, આવું પાંદડું હોય આમ આમ કરવું પડતું હતું. હવે તમારે તો એવું કાંઈ કરવું નથી, કારણ કે બધા બધા બાબા અને બધા બધા બેબીઓ બહુ બધા લોકો અત્યારના એલોવેરા 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 કરે છે. એટલે તમારે એલોવેરાની માર્કેટ કરવાની જરૂર નથી. અમે લોકો તો ઝીરો થી સ્ક્રેચ થી સ્ટાર્ટ કર્યું હતું. કાળી બ્લેક એન્ડ વ્હાઈટ ઝેરોક્સ થી અમારો બિઝનેસ સ્ટાર્ટ થયો હતો. અમે લોકો લિટરલી લોકો પાસે માંગતા હતા કે અમને કંઈક આપો. લેસ્ટરભાઈ આવે ને તો બધા લાઈન થી ઉભા રહી જાય એમની પાસે. અમારી પાસે છેલ્લી કોપી આવી, આવ ઝળઝળેલી કોપી હોય ને,
પછી જળજળેલી કોફી બહુ કામ આવે. હજુ બી આખો સેટ રાખ્યો છે મેં. અત્યારે કેને કે 5 વર્ષમાં તો નહીં થયું, પણ 7 વર્ષમાં 1500 સ્ક્વેર ફીટ ની જગ્યાએ 1800 સ્ક્વેર ફીટ નો વગર ઈએમઆઈ એ અત્યારે હું ફ્લેટમાં લાભ આ વર્ષમાં શિફ્ટ થયો. 11માં એક બી રૂપિયો ઈએમઆઈ પર નથી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જો તાળી જોરથી પાડો ને ભાઈ, સમજમાં આવે કે ઈએમઆઈ 1 રૂપિયો નહીં. મુંબઈમાં રિયલ એસ્ટેટ ની વેલ્યુ કેટલી છે ખબર છે ને અત્યારે? 1 સ્ક્વેર ફીટ નો અત્યારે 12,000 થી 15,000 રૂપિયા ભાવ છે જ્યાં હું રહું છું. તો કેટલા થાય ગણો, 1800 સ્ક્વેર ફીટ ના. એ બધું ફોરેવર થી આવ્યું. મારી પાસે એક સ્કૂટર હતું, મોટરસાયકલ હતી, સેકન્ડ હેન્ડ લીધી હતી મેં. એ ટાઈમમાં સેકન્ડ લેવામાં બી કેને ગારો કેટો હતો. ગારો એટલે સમજો ને, આની પાસેથી ઉધાર, આની પાસેથી કેને, કારણ કે ભાગમ ભાગ બહુ હતું ને. બે ડબ્બા પાછળ બાંધતા હતા મેં, એલોવેરાના બે ડબ્બા પાછળ બાંધતા હતા મોટરસાયકલમાં. મારી પાસે ફોટો છે, ક્યારેક ટાઈમ મળશે ત્યારે બતાવીશ. ઓકે, એ જોઈ જોઈને એમાં નીચે પાછળ લખ્યું હતું કે આ જોઈને તમારે કાંઈ બી આ ડબ્બા માટે પૂછવું હોય તો મને ફોન કરો, મારો નંબર આ છે. મારે માણસો જોઈતા હતા. મેં ડબ્બે કે બાજુ મેં લીખા હતા, સર મેરે બાઇક પે મોટરસાઇકલ પે મેને 2 ડબ્બા લગાયા એલોવેરા જેલ કા, ખાલી ડબ્બા ઓર સ્ક્રૂ સે ફિટ કર દિયા, કોઈ નિકાલ નહીં સકે, નહીં તો ઇન્ડિયા મેં બહુ. સો ઇસ તરહ સે મતલબ આવી રીતના મારું કરિયર સ્ટાર્ટ થયું હતું. અત્યારે કેને એક સૌથી સારામાં સારું કેને ફીલિંગ જે આવે છે એ છે કે મારે સવારે ઉઠીને એમ વિચાર નથી કરવો પડતો કે આજે હું શું કરીશ. આજે મારી પાસે ચોઈસ છે, મારે જે કરવું હોય સવારે ઉઠીને. હું કોઈની કોઈ બી વસ્તુથી બાંધાયેલો નથી, નહીં તો ઓલાના બાકી છે, આના બાકી છે, હવે આના આટલા રૂપિયા, આના ટોપી ફેરવતા લોકો. ચિંતાથી જ આખી અડધી જિંદગી નીકળી જાય. મોટરસાયકલ હવે નથી, હવે 3 ગાડી છે. હું બી 50 રૂપિયાનું પેટ્રોલ જ નાખતો હતો પેલા. ત્યાં વડાપાવ ખાતા હતા, અહીંયા દાબેલી ખાય છે લોકો. ફરક એટલો છે અમદાવાદ અને મુંબઈમાં. આંચ પડે ને એટલે બધા લારી ઉપર બધા જે કરોડપતિ અરબાપતિ. એક 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 મારો કહેને કે વે ઓફ ડુઈંગ, એટલે હું જેવી રીતના કામ કરું છું, મારી વિચારધારા તમારે જાણવી છે. જો તમારી વિચારધારા મારી જેવી થઈ જાય તો આવતા 2 વર્ષની અંદર તમે કરોડપતિ બની શકો. બનવું છે. કેટલા લોકો સિરિયસ છે? ઓકે, હવે હું જ સવાલ ફરીથી પાછો રિપીટ કરું છું. કેટલા લોકો પોતાના ફેમિલી માટે સિરિયસ છે? એક વાર જોરથી બોલો, હું મારા ફેમિલી માટે બહુ સિરિયસ છું. રિપીટ કરો ફરીથી. ઓકે, કેવું લાગે છે? સારું લાગે છે ને? યસ. ઓકે, ના અગર સિરિયસ છો તો સૌથી પહેલો અસૂલ, અગર સક્સેસફુલ થવું હોય અથવા તો સફળતાને પામવી હોય, પહેલો રૂલ, મનોરંજનમાં વધારે ટાઈમ જાય છે અગર ધ્યાનથી સમજો તો. મનોરંજન એટલે સમજો છો? ઇડિયટ બોક્સ ખબર છે? ઇડિયટ બોક્સ, સ્ટુપિડ બોક્સ, ઇડિયટ બોક્સ, જે કેવું હોય કયો ગુજરાતીમાં. ટીવી, હા ટીવી, લીવી નહીં. અત્યારે દાંત આવે છે, પણ તમે જ વધારે સમય. અગર તમે સફળ, તમારી પાસે સિક્યોરિટી ન હોય, જેની પાસે બી સિક્યોરિટી નથી આ ઓડિટોરિયમમાં. સિક્યોરિટી એટલે એટલા પૈસા અથવા તો એટલું તમારી પાસે એસેટ કે તમને બીજા દિવસની, કાલની, પરમ દિવસની કે 10 વર્ષ પછીની ચિંતા ન હોય, એને કહેવાય સિક્યોરિટી. જેની પાસે બી નથી એમની માટે આ ખાસ વસ્તુ જણાવી રહ્યો છું. અગર તમારે સિક્યોર થવું હોય તો પહેલી વસ્તુ છે કે તમારે કાતર ચલાવવી પડશે તમારા સમયને ઉપર. તમારે એ બધી વસ્તુઓ જે મનોરંજન, એ માણસને મનોરંજન કરવાનો હક છે જેની પાસે સિક્યોરિટી હોય. વરના તમે તમારો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. તમારી પાસે સિક્યોરિટી નથી અને તમે મનોરંજનમાં ટાઈમ નાખો, દેટ્સ નોટ રાઈટ. એમ આઈ રાઈટ ઓર રોંગ? કેટલા લોકો ધારે છે કે હું આજથી બદલાવ લાવીશ? કેટલા લોકો કરશે?
ઓહ વેરી ગુડ. બધાની નહીં કરો, તમારી કરો. ગામની ટોપી લઈને ફરે. હું કરીશ એમ કહેવાનું. શું કહેવાનું? હું કરીને બતાવીશ. કરીને બતાવશો ને? ફરે ફરે ફરતા નહીં યાર? બધાને હવાઈ જવું છે ને, તો આજથી દોડ કરવાનું ચાલુ કરો. વર્ષ ચાલુ થયું છે, અત્યારે હું સોરિંગ મેનેજર છું. સોરિંગ એટલે પાંચ મેનેજર, રેકગ્નાઇઝ પાંચ મેનેજરની લાઈન હોય જેની, ઓકે. અને સરને હર વર્ષે કંઈક એવો ગોલ હોવો જોઈએ માઇન્ડમાં કે જે તમારે અચીવ કરવો છે, અને એની માટે દિવસ રાત મહેનત એક કરો. ઉંમરનો કોઈ લિહાઝ નથી હોતો એમાં. સફળતા પામવા માટે કોઈ ઉંમર હોય છે? શીખવાની કોઈ ઉંમર હોય છે? આ ફૂલ નહીં થવા દેવાનું કોઈ દિવસ. હંમેશા શીખવા માટે તૈયાર રહેવાનું. એક સ્ટોરી કહું છું નાનકડી, જે સાંભળીને મને બહુ 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 કેને કેનાથી પ્રોત્સાહન મળ્યું હતું. આ સ્ટોરી મને બહુ વર્ષ પહેલા એક ભાઈએ કીધી હતી. એક કઠિયારો હતો. કઠિયારો એટલે લાકડા કાપવા વાળો, ખબર છે? હવે એ શું કરે, પેલાના જમાનામાં કઈ બીજું કોઈ એવું એડવાન્સ નહોતું કઈ, ઓકે. એ પેલા એ શું કરતો કે એનું એનું ઘર કેવી રીતના ચાલતું હતું, એ કુલાડી લઈને જાય, જંગલમાં જઈ લાકડા કાપે, એના ટુકડા કરી બજારમાં વેચે, બજારમાં વેચીને જે પૈસા આવે એ પૈસા તેનું ઘર ચાલતું હતું. મા બાપ અને બે ભાઈ બહેન હતા, નાનકડું ફેમિલી હતું. અને એમાંથી એ જે કામ કરતો હતો એમાં એનું શરીર જેટલું હતું ને એ પ્રમાણે એક ઝાડ કાપી શકતો હતો. કેટલું? દિવસમાં એક જ ઝાડ કાપી શકતો હતો. બીજું ઝાડ એનાથી કપાતું, એનું શરીર જેટલું કામ હતું, જેટલું શરીર કામ કરતું હતું એનાથી ખાલી ફક્ત એક જ ઝાડ કપાતું હતું. અને એક ઝાડ એટલા ફેમિલી માટે પૂરું થઈ ગયું, પૂરું રહેતું હતું. આપણે સુખી રહેવા માનીએ નહીં. છોકરો મોટો થાય તો શું કરે, એના શું કરી નાખે? લગ્ન કરવાળો બી સુખી હોય, એમાં કઈ ટેન્શન નથી. પણ એના લગ્ન થઈ ગયા એટલે ખર્ચો ઓછો થઈ જાય ને, હે? ખબર છે? લે, તેનો ખર્ચો વધી ગયો. હવે માનસિક ત્રાસ વધી ગયો ઉલટા, કારણ કે પૈસા વધ્યા નહીં, ખર્ચો વધી ગયો. મોંઘવારી વધી ગઈ, ખર્ચો વધી ગયો, હવે શું કરું? એટલે એને ધાર્યું કે હું કે બે ઝાડ કાપું તો મારો પ્રોબ્લેમ સોલ્વ થાય. જેમ અત્યારે તમે વિચાર કરી રહ્યા છો ને, એની કઠિયારો બી વિચાર કરતો હતો કે થોડા પૈસા એક્સ્ટ્રા આવે તો મારું ઘરનું ગાડું બરોબર ચાલે. હવે એ માણસે એની જે ફિઝિકલ જે સ્ટ્રેન્થ હતી એનાથી એ એક જ ઝાડ કાપી શકતો હતો. એ કે કામ કરું કે કુલાડી વધી નાખું. જેમ અત્યારના લોકો નોકરી બદલે છે ને, કોક ધી મેક્યોર ક્લાઈ, ક્યારેક એલઆઈસી બદલતા ફરે છે ને લોકો, જોયા છે ને તમે, ડાલ ડાલ ને પાત પાત. નાઉ એવા લોકો ક્યાંય ના ઠરીને ઠામ થતા નથી. એવા લોકોને માટે જ આ બિઝનેસ આવ્યો છે ઇન્ડિયામાં. નાઉ અહીંયા આગળ એ માણસે વિચાર કર્યો કે કુલાડી બદલી લો તો મારો પ્રોબ્લેમ કદાચ સોલ્વ થઈ જાય. એટલે એ ત્યાં કુલાડી દુકાનમાં ગયો અને ત્યાં આગળ જોયો, એવો સેલ્સમેન મારી જેવો હતો. કે સાહેબ બોલો, તો કે મને એવી એક કુલાડી બતાવો કે જે કેટલા ઝાડ કાપી શકે? બે ઝાડ. બોલો કે એવી કોઈ કુલાડી નથી ભાઈ મારી પાસે. મારી પાસે એક કુલાડી એવી છે કે જે એક દિવસમાં 30 ઝાડ કાપી શકે. બોલો કે મારા બાપુજી એટલા વર્ષ કે ઝાડ કાપ્યા, મેં એટલા વર્ષ ઝાડ કાપ્યા, ઉલ્લુ બનાવે છે? 30 ઝાડ વાળી કોઈ હજુ સુધી કુલાડી જ નથી ને તું મને કહેશો? તો કે ના ના, આવી છે, ઇમ્પોર્ટેડ છે. તો કે બતાવ. એટલે એને કીધું, સો કટર કે ઓલું બ્લેડ વાળું, ખબર છે તમને? સો કટર એટલે શું? ઝાડ કાપવાનું યંત્ર હોય. પણ ઓલાને ખબર ન પડે એટલે કુલાડી એમ. એટલે એને એ બતાવી આમ બ્લેડ મોટી, એમાં દાંતા દાંતા હોય. એ કે આ મારી કુલાડી કરતા મોટી છે એટલે કદાચ તું કાપતી હશે, કદાચ જેમ આપણે તમે બધા આવ્યા ને, કદાચ કાંઈક કાંઈક થઈ જશે અહીંયા ફોરએવર. એવી રીતના એને ધારી લીધું કે કદાચ બે તો કાપશે ને કમસે કમ 30 ની જગ્યાએ, આપણી પ્રોબ્લેમ સોલ્વ. તો એમ કરીને એને કીધું કેટલા ની? તો કે 500 રૂપિયા. તો 500 રૂપિયા હતા નહીં એટલે એને કીધું કે ઉધાર લીધા. ઓકે, જીતુભાઈ પાસેથી 100 રૂપિયા લીધા, લેસ્ટરભાઈ પાસેથી, સર પાસેથી, બધા પાસેથી 100 રૂપિયા ઉધાર લીધા. એક મહિનામાં પાછા આપી દઈશ, કારણ કે 30 ઝાડ આવશે તો પૈસા ઘણા બધા થઈ જશે. શેખ ચિલ્લી ના વિચાર. હવે એને પૈસા લઈને ગયો અને કુલાડી લીધી. એક દિવસ થયો, બે દિવસ થયો, 3 દિવસ થયા, 1 મહિનો થયો, 1.5 મહિનો થયો, એના વાળ લાંબા થઈ ગયા, એકદમ 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 ફટે હાલ થઈ ગયો બિચારો. અને ધુઆ ફુઆ થઈને પાછો આવ્યો એ દુકાનમાં કે તમે લોકોને ઉલ્લું બનાવો છો. તમે મને કીધું 30 ઝાડ કાપશે ને હું 1.5 મહિનાથી ઝાડ કાપવાની કોશિશ કરું છું, એક ઝાડ નથી કપાતું.
બોલો કે ભાઈ સાહેબ તમને હું પૈસા પાછા આપી દઈશ, મને જોવા તો દો આમાં તકલીફ શું છે તમારી કુલાડીમાં. તો એને લઈને કુલાડી લીધી, એમાં એક રસ્સી હોય એને ખેંચવાની હોય, તો ઓલા જે સેલ્સમેન હતો એને રસ્સી કરી આમ ખેંચી જોરથી, તો જેવું ખેંચી એ મોટર વા કરીને અવાજ આવ્યો. બોલો ઘટિયાળો બી ગયો કે અવાજ ક્યાંથી આવ્યો? વાર્તાનો જે તથ્ય હતું એ સમજમાં આવ્યું? પ્રોબ્લેમ શું હતો કઠિયારાનો? પડતું એને શીખ્યું નહીં. પરેવલી પ્રોડક્ટમાં જે માણસ શીખશે વ્યવસ્થિત, ઓકે, એ માણસ ફોરએવર ટકી રહેશે. સમજી ગયા? જે લોકો શીખશે નહીં એ લોકો ટકશે. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ દેટ. અત્યારે મારા છોકરાઓ બોમ્બેની નામચીન સ્કૂલમાં ભણે છે. કદાચ મારા બાપુજીએ આખા મારા સ્કૂલના ભણતરમાં ટોટલ જેટલા વર્ષ હું ભણ્યો એમાં જેટલો ખર્ચો નહીં કર્યો ને મારા ઉપર, એનથી વધારે હું એક વર્ષમાં મારા છોકરા પર ખર્ચા કરું છું. શું કામ? ફોરએવરના હિસાબે. આમ નીચે ઉતરું તો વિચાર કરવો પડે કઈ ગાડી લઉં. અત્યારે ટાંકી ફૂલ હોય ગાડી, વર્ષમાં 3 મહિના વેકેશન, 2 થી 3 મહિના વેકેશન કરું છું. અમેરિકા, લંડન, હવે હવાઈ, હું હવાઈ જવાનો છું. હવે એટલો ફટાકડો હવાઈ જાય ને, કેટલા લોકો મારી સાથે આવશે? દોસ્તો ઘણું બધું આ કામની, આપણી જે મનની ઈચ્છાઓ છે ને બધી, એ બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે. તમારે અહીંયાથી સ્ટ્રોંગ થવાનું છે. ક્યાંથી? અહીંયાથી સ્ટ્રોંગ થવા માટે બધું રેડી છે. ખાલી તમારે ખાલી ચેક પર સાઈન કરવાની છે તમારે. તો રેડી છો? હું મંગળવારે અને બુધવારે, કાલે સરની મીટિંગ છે, જેટલા બી મેનેજર, મેનેજર્સ એન્ડ બિયોન્ડ, રાઈટ, કાલે મેનેજર્સ બધા, જેટલા બી લોકો મેનેજર્સ છે, અગર લાઈફમાં કંઈક બનવું છે તો કાલે સરની મીટિંગમાં હાજર રહેજો પ્લીઝ. ઓકે, કેટલા વાગે છે? 10:30 વાગે. તો જે સેન્સેબલ માણસ હશે એ 10:15 ત્યાં પહોંચી જશે. કેટલા લોકો સિરિયસ થઈને આવશે? મેનેજર્સ. ઓકે, ગુડ. અને એની પછી મંગળવારે હું એક ટ્રેનિંગ કરી રહ્યો છું ને બુધવારે બી એક ટ્રેનિંગ. બધાને હું આમંત્રણ આપું છું કે શીખવા માટે અમારા 10 વર્ષનો એક્સપિરિયન્સ છે એ તમે લેવા માટે તમે જરૂર આવી શકો, શીખી શકો, અને જલ્દીથી જલ્દી બધાના સપના સાકાર થઈ શકશે. જે લોકો વિશ્વાસ કરશે ફોરએવર એનો કોઈ દિવસ બી કોઈ વિશ્વાસ ખોટો પડતો નથી ફોરએવરમાં. તો લાસ્ટમાં જાતા જાતા એટલું જ કહેવા માંગુ છું કે અગર મારી લાઈફ ચેન્જ થઈ શકે તો તમારા લોકોની બી લાઈફ ચેન્જ થઈ શકે. અહીંયા આગળ ભણતર જોઈતું, પૈસા જોઈતા નથી, તમારામાં કોઈ એવી આવડતા બી નથી જોઈતી કે જે એક્સ્ટ્રાઓર્ડિનરી હોય. ખાલી એક જ વસ્તુથી તમારે અહીંયા સક્સેસ મળશે, વિશ્વાસ તમારે ફોરએવર પર રાખવાનો છે અને સામેવાળાને વિશ્વાસ દેવા. ધેટ્સ ઓલ. કહી શકશો? યસ યસ. મારે લાઈફમાં બહુ આગળ વધવું છે તો કે યસ. નીચે જાઓ. અરે બોલો યસ. પોતાની જાત માટે, તમારા ફેમિલી માટે અગર યસ ન બોલી શકતા હોય, હા એક વાર બોલવું છે. એક મિનિટ, એક મિનિટ, મારી હારે બોલવું છે. 1 2 3. That's like, you know, અમદાવાદી. Okay, so all the best, thank you very much.